હલો વિદ્યાર્થી મિત્રો, હું છું રાજેશ ગોહિલ અને સ્વાગત છે તમારું અમારી ચેનલ એક્સિલન્સ ઇંગ્લિશ એકેડેમીમાં. આજના વિડીયોમાં આપણે ધોરણ 9 અને એનો ટોપિક ફંક્શન્સ એનો પાર્ટ 2 જોવાના છીએ. 7 માર્ક્સનો આ ટોપિક છે અને 9મા ધોરણથી લઈને 12મા ધોરણ સુધી તમારે ફંક્શન્સ શીખવાના આવે છે, પરીક્ષામાં પૂછાય છે અને ધીમે ધીમે એના માર્ક્સ પણ વધતા જાય છે, બરાબર છે? તો 9મા ધોરણના ફંક્શન્સના પાર્ટ 1ના વિડીયોમાં આપણે ટોટલ 8 ફંક્શન જોયેલા. ત્યારબાદ આજે આપણે આગળ વધીશું અને બાકીના જે ફંક્શન્સ છે, ટોટલ 17 ફંક્શન્સ છે, 9 ચાલેલા છે અને બાકીના આપણે એક પછી એક જોતા જઈએ. તો સૌથી પહેલું ફંક્શન આપણે જોવાનું છે, એટલે કે 9 નંબરનું ફંક્શન્સ ડિસ્ક્રાઇબિંગ પર્સન અથવા ડિસ્ક્રાઇબિંગ પ્લેસ અથવા ડિસ્ક્રાઇબિંગ થિંગ, એટલે કે વ્યક્તિનું વર્ણન અથવા સ્થળનું વર્ણન અથવા વસ્તુનું વર્ણન, બરાબર? ચાલો, એની અંદર તમારે કોઈપણ વ્યક્તિ સ્થળ કે વસ્તુની વિશેષતા દર્શાવતું હોય એવું વાક્ય તમારે સમજવાનું છે, શીખવાનું છે. જો ઓળખવાનું પૂછાય તો તમારે જોઈ લેવાનું કે દરેક વાક્યની અંદર વ્યક્તિ સ્થળ કે વસ્તુની વાત છે, બરાબર? તો એક્ઝામ્પલ જોઈએ એટલે તમને વધારે સમજણ પડશે. તો પહેલું ઉદાહરણ છે, ડૉક્ટર હાથી ઇઝ અ ફેટ મેન. અહીંયા વ્યક્તિની વિશેષતા બતાવી છે, ડૉક્ટર હાથી એક જાડા માણસ છે, એક ગોળમટોળ માણસ છે, બરાબર? મોટા એવા માટલાની ઉપર નાનું એવું બુજારું મૂકી દીધું હોય એવું એમનું માથું છે, બરાબર? તો આ ડૉક્ટર હાથીની વિશેષતા થઈ કે ડૉક્ટર હાથી ઇઝ અ ફેટ મેન. બીજું, સાણંદ ઇઝ અ સ્મોલ ટાઉન. સાણંદ એક નાનું નગર કે નાનું શહેર છે, બરાબર? તો સાણંદ એ સ્થળની વાત છે, તો સ્થળની વિશેષતા થઈ. ત્યારબાદ ત્રીજું, દેટ ઇઝ અ યલો રોઝ. પેલું પીળું ગુલાબ છે, તો અહીંયા ગુલાબ એક વસ્તુ થઈ અને વસ્તુની વિશેષતા થઈ, દેટ ઇઝ અ યલો રોઝ. નંબર 4, વિહાન ઇઝ અ ક્લેવર સ્ટુડન્ટ. તો જેમ ડૉક્ટર હાથી ફેટ મેન, એમ વિહાન એક હોશિયાર વિદ્યાર્થી, વ્યક્તિની વિશેષતા બતાવે છે, બરાબર? તો તમને ઓળખતા આવડી જવું જોઈએ વાક્ય પહેલાં, તો આઇડેન્ટિફાય ફંક્શનમાં વાક્યને ઓળખતા શીખવાનું છે, બરાબર? તો આ રીતે તમે વ્યક્તિ સ્થળ કે વસ્તુની વિશેષતા જોઈને ફંક્શન ઓળખી શકો છો. ત્યારબાદ નંબર 5, દેટ હાઉસ ઇઝ વેરી બિગ. પેલું ઘર બહુ મોટું છે, તો ઘરની વિશેષતા છે, એટલે ઘર એક સ્થળ થયું, બરાબર? ત્યારબાદ નંબર 6, ઋતિક રોશન ઇઝ વેરી હેન્ડસમ. ઋતિક રોશન બહુ જ દેખાવડો, બહુ જ હેન્ડસમ છે, હેન્ડપંપ નહીં, હેન્ડસમ, બરાબર? તો આ રીતે જુઓ, કોઈક વાક્યની અંદર વ્યક્તિ, કોઈકની અંદર સ્થળ, તો કોઈકની અંદર વસ્તુની વિશેષતા બતાવેલી છે. ફંક્શનનું નામ છે ડિસ્ક્રાઇબિંગ પર્સન અથવા પ્લેસ અથવા થિંગ, બરાબર? ચાલો ત્યારબાદ આગળ વધીએ નેક્સ્ટ ફંક્શન તરફ. એના પછીનું ફંક્શન નંબર 10 છે એક્સપ્રેસિંગ મેનર. મેનરનો મતલબ શું થાય? મેનર એટલે કોઈ કામ કરવાની રીત, કોઈ ક્રિયા કરવાની રીત દર્શાવવી, એને કહેવાય એક્સપ્રેસિંગ મેનર, બરાબર? તો ક્યારે વપરાયા? તો કોઈ ક્રિયા વિશેષણ દર્શાવતું વાક્ય હોય ત્યારે એક્સપ્રેસિંગ મેનર નામનું ફંક્શન વપરાય, બરાબર? તો ક્રિયા વિશેષણ કેવું હોય? તો ક્રિયા વિશેષણમાં મિત્રો એલવાય વાળો શબ્દ હોય, જેમ કે નાઇસલી, બ્યુટીફુલી, ક્લેવરલી, બરાબર? આ રીતના શબ્દો હોય તો તમારે સમજવાનું કે એ મેનર બતાવે છે. જુઓ, એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ. પહેલું ઉદાહરણ, પ્રીતિ આન્સર્ડ કરેક્ટલી. મતલબ કે પ્રીતિએ જવાબ આપ્યો, પ્રીતિએ જવાબ આપ્યો. ક્રિયા કઈ છે? જવાબ આપવાની છે. પરંતુ જવાબ કેવી રીતે આપ્યો છે, જવાબ આપવાની રીત કેવી છે? તો કરેક્ટલી જવાબ આપ્યો છે, સાચી રીતે જવાબ આપ્યો છે. તો અહીંયા જુઓ, એલવાય વાળો શબ્દ આવ્યો કરેક્ટલી, એટલે એ ક્રિયા વિશેષણ થયું, એક્સપ્રેસિંગ મેનરમાં આવે. બીજું વાક્ય, આઈ ઓલવેઝ ડ્રાઈવ સ્લોલી. હું હંમેશા વાહન ચલાવું છું. કેવી રીતે? સ્લોલી, ધીમેથી. ત્યારબાદ નંબર 3, પ્લીઝ ક્રોસ ધ રોડ કેરફુલી. મહેરબાની કરીને રસ્તો પાર કરો, પણ કેવી રીતે? કેરફુલી. ક્રિયા કેવી રીતે કરવાની છે? કેરફુલી કરવાની છે, બરાબર? તો જુઓ, દરેક વાક્યમાં તમને ક્રિયા વિશેષણમાં એલવાય દેખાશે, આ એની ઓળખ છે એક્સપ્રેસિંગ મેનર ફંક્શનની. ચોથું વાક્ય, ધ સન શાઇન્સ બ્રાઇટલી ઇન સમર. સૂર્ય ઉનાળામાં એકદમ તેજસ્વી રીતે ચમકે છે. કેવી રીતે? તો બ્રાઇટલી. નંબર 5, સી ડાન્સિસ બ્યુટીફુલી. તે ખૂબ જ સુંદર રીતે નૃત્ય કરે છે. કેવી રીતે નૃત્ય કરે છે? તો બ્યુટીફુલી, સુંદર રીતે.
તો જુઓ અહીંયા કરેક્ટલી, સ્લોલી, કેરફુલી, બ્રાઇટલી, બ્યુટિફુલી દરેક શબ્દમાં એલવાય લાગેલો છે. આ ક્રિયા વિશેષણ થયું. ત્યારબાદ ધ સોલ્જર્સ ફોટ બ્રેવલી, સૈનિકો લડ્યા બ્રેવલી, બહાદુરીપૂર્વક, બરાબર. તો એલવાયવાળો શબ્દ બ્રેવલી, બરાબર. તો તમને ખ્યાલ આવી ગયો મિત્રો, ઓળખતા આવડી જવું જોઈએ કે આ વાક્ય કયા ફંક્શનનું છે. પહેલાં ઓળખતા આવડશે તો વાક્ય કમ્પ્લીટ કરતાં પણ આવડશે, બરાબર. ઓકે, ચાલો આગળ વધીએ. નંબર 11, ફ્રીક્વન્સી ઓફ એક્શન. 11 નંબરનું ફંક્શન છે ફ્રીક્વન્સી ઓફ એક્શન, ક્રિયાની પુનરાવૃત્તિ દર્શાવવા માટે. પુનરાવૃત્તિ એટલે એક જ ક્રિયા વારંવાર થાય, કેટલીક વાર થાય, ક્યારેક ક્યારેક થાય, એને કહેવાય ક્રિયાની પુનરાવૃત્તિ. પુનરાવર્તન જેને કહીએ, કે એક જ ક્રિયા વારંવાર થાય રાખે, તો એના માટેના શબ્દો કયા છે? આપણે હિન્ટ જોઈએ ને, જેનાથી આપણે ઓળખી શકીએ. તો જુઓ મિત્રો, ઓલવેઝ, સમટાઈમ્સ, નેવર, રેરલી, સેલ્ડમ, રેગ્યુલરલી, યુઝવલી, જનરલી, ઓફન, આ બધા શબ્દો તમે સાદા વર્તમાનકાળના ઓળખ શબ્દોમાં જોયા હશે. તો સમજણ પડી ગઈ તમને? સાદા વર્તમાનકાળનું વાક્ય હોય અને આ શબ્દોમાંથી કોઈ પણ શબ્દ જો વાક્યમાં હોય તો એ વાક્યને સમજવાનું ફ્રીક્વન્સી ઓફ એક્શન, બરાબર. ફંક્શન કયું? ફ્રીક્વન્સી ઓફ એક્શન. ઓલવેઝ એટલે હંમેશા, સમટાઈમ્સ એટલે કેટલીક વાર, નેવર એટલે ક્યારે નહીં, રેરલી એટલે ભાગ્યે જ, ક્યારેક જ, સેલ્ડમ એટલે પણ ભાગ્યે જ, સેમ ટુ સેમ, રેરલીનું સિમિલર સેલ્ડમ, રેગ્યુલરલી નિયમિત રીતે, યુઝવલી સામાન્ય રીતે, જનરલી એટલે પણ સામાન્ય રીતે, અને ઓફન એટલે ઘણીવાર, અવારનવાર, બરાબર. તો આવા શબ્દો જો હોય વાક્યમાં તો સમજવાનું કે એ ફ્રીક્વન્સી ઓફ એક્શનનું વાક્ય છે. ચાલો એક્ઝામ્પલથી સમજીએ આપણે. પહેલું, પ્રીત નેવર રીડ્સ બુક્સ. પ્રીત કદી પુસ્તકો વાંચતો નથી, નેવર, કદી નહીં. બીજું, સ્મિતા ઓફન ગોઝ ફોર અ વોક ઇન ધ મોર્નિંગ. સ્મિતા સવારમાં ઘણી વાર, અવારનવાર ચાલવા માટે જાય છે, બરાબર. તો અહીંયા ઓફન શબ્દ આવ્યો. ત્યારબાદ, હી ઓલવેઝ કમ્પ્લીટ્સ હિઝ વર્ક ઓન ટાઈમ. તે હંમેશા તેનું કામ સમયસર પૂરું કરે છે, ઓલવેઝ. ત્યારબાદ, સમટાઈમ્સ રઘુ વોટર્સ ધ પ્લાન્ટ્સ. કેટલીક વાર રઘુ છોડવાઓને પાણી પીવડાવે છે. નંબર 5, અવર ટીચર રેરલી ગેટ્સ એંગ્રી. અમારા શિક્ષક ભાગ્યે જ ગુસ્સે થાય છે, અને થાય ત્યારે તો દિબેડી જ નાખે, બરાબરના અરખા કરીને પણ ચાટે, બરાબર. તો જુઓ અહીંયા દરેક વાક્યની અંદર નેવર, ઓફન, ઓલવેઝ, સમટાઈમ્સ, રેરલી છે આવા શબ્દો. આ શબ્દોથી તમારે આ ફંક્શનને ઓળખવાનું છે. સમજ પડી ગઈ? આટલા શબ્દો યાદ રાખવાના, યાદ રાખવા પડશે. યાદ રાખશો તો જ આવડશે, બરાબર. અને રોજ રિપીટ કરો, રોજ તમે શબ્દોને રિપીટ કરો. રિપીટેશન ઇઝ ધ બેસ્ટ મેથડ, બરાબર. સારામાં સારી મેથડ છે કે જેટલું રિપીટ થશે એકની એક વસ્તુ, એટલી તમને વધારે સારી રીતે આવડતી જશે. ઓકે, ચાલો ત્યાર પછી નેક્સ્ટ ફંક્શન, ફંક્શન નંબર 12, એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટનો મતલબ શું થાય? કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ, વિરુદ્ધ વાક્ય. વિરુદ્ધ વાક્ય હોય તો એ ફંક્શનને આપણે કોન્ટ્રાસ્ટ કહીએ છીએ, એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, બરાબર. વિરોધાભાસ દર્શાવેલો હોય તો વિરોધાભાસ દર્શાવતા શબ્દોનું પણ બહુ લાંબુ લિસ્ટ છે. તો જોઈએ લિસ્ટ શું છે. ધો, ઓલ ધો, ઇવન ધો, ઇવન ઇફ, બટ યટ, સ્ટીલ, હાવ એવર, એઝ, ઇન્સ્પાઇટ ઓફ ને ડિસ્પાઇટ. આટલા શબ્દો તમારે યાદ રાખી લેવાના. 12મા ધોરણ સુધી આટલા શબ્દો યાદ રહેશે તમને તો તમને આ ફંક્શન આવડી જશે. અને આ ફંક્શન દરેક ધોરણમાં આવશે, બધા ફંક્શન નહીં આવે, બરાબર. પણ અમુક ફંક્શન એવા છે કે જે ધોરણ 12 સુધી તમને કામમાં લાગશે, એમાંથી આ પણ એક છે. તો ધો, ઓલ ધો, ઇવન ધો, ઇવન ઇફ, આ ચારે ચાર શબ્દ જે છે પહેલાં, એનો મતલબ શું થાય? એનો મતલબ થાય હોવા છતાં, તેમ છતાં, છતાં પણ, એવો અર્થ નીકળે એનો. ત્યારબાદ બટ એટલે તો ખબર જ છે, બટ એટલે પણ. પછી યટ, યટ એટલે છતાં. સ્ટીલ એટલે હજુ સુધી. હાવ એવર, એઝ, એનો મતલબ પણ થાય છે હોવા છતાં. ઇન્સ્પાઇટ ઓફ એટલે પણ હોવા છતાં, તેમ છતાં. અને ડિસ્પાઇટ એટલે પણ હોવા છતાં કે તેમ છતાં. તો લગભગ શબ્દોનો અર્થ એવો નીકળે છે કે આવું થયું છતાં આમ બન્યું, છતાં, હોવા છતાં, એવો મતલબ બને છે. તો વિરોધાભાસી વાક્યોમાં આવા બધા શબ્દોનો ઉપયોગ થાય છે, બરાબર. એક્ઝામ્પલ જોઈએ આપણે, દસેક એક્ઝામ્પલ જોઈશું આની અંદર આપણે. પહેલું એક્ઝામ્પલ, ધો હી વર્ક હાર્ડ, તેણે સખત મહેનત કરી છતાં, હી ફેઇલ્ડ.
શું થયો? તે નિષ્ફળ ગયો. આ ધો ઓલ ધો ઇવન ધો ઇવન ઇપ શબ્દો જે છે એ વાક્યની શરૂઆતમાં જ દેખાશે મિત્રો. વાક્યની શરૂઆતમાં આવશે, પછી પહેલું વાક્ય આવશે, પછી બીજું વાક્ય આવશે. તો ધો પછી પહેલું વાક્ય છે, હી વર્કડ હાર્ડ, તેણે સખત મહેનત કરી. છતાં શું થયું? હી ફેલ્ડ, છતાં પણ બિચારો નિષ્ફળ ગયો, નાપાસ થયો. બીજું, અલ ધો હી ઇઝ પુઅર, તે ગરીબ છે તેમ છતાં હી ઇઝ હેપ્પી, ખુશ છે. ગરીબ છે તો દુઃખી હોવો જોઈએ, પણ હી ઇઝ હેપ્પી, તે ખુશ છે. ત્યારબાદ, તારા રેન ફાસ્ટ, તારા ઝડપી દોડી, બટ સી મિસ્ડ ધ બસ. બટ ક્યાં આવશે? વચ્ચે આવશે. ધો ઓલ ધો ઇવન ઇફ વાક્યની શરૂઆતમાં આવશે, બરાબર. ચારે ચાર શબ્દો જે છે ને પહેલાં, ધો ઓલ ધો ઇવન ઇફ, એનો મિનિંગ સેમ છે, વાક્યરચના પણ સેમ છે. ધોની બદલે ઓલ ધો મૂકો, ઇવન ધો મૂકો, ઇવન ઇફ મૂકો, વાક્યમાં કોઈ ફરક પડતો નથી, બરાબર. તો તારા રેન ફાસ્ટ, તારા ઝડપી દોડી બિચારી, બટ પણ સી મિસ્ડ ધ બસ, તે બસ ચૂકી ગઈ, બસ નીકળી ગઈ. નંબર ચાર, હર આઈઝ આર વીક, તેની આંખો નબળી છે, યટ છતાં શી વોચિસ ટીવી, છતાં તે ટીવી જુએ છે, બરાબર. નંબર ફાઇવ, ઇન્સ્પાઇટ ઓફ વર્કિંગ હાર્ડ, સખત મહેનત કરવા છતાં હી ડીડ નોટ સક્સીડ, તે સફળ થયો નહીં. મહેનત તો બહુ કરી પણ તે સફળ થયો નહીં. તો આ ધો, અલધો, બટ, યટ, ઇન્સ્પાઇટ ઓફ કોન્ટ્રાસ્ટ બતાવે. હજી બીજા વાક્યો જોઈએ છીએ. વાક્ય નંબર છ, હાવ એવર લેઝી શી ઇઝ, હાવ એવર લેઝી સી ઇઝ, તે આળસુ છે છતાં સી કમ્પ્લીટ્સ હર વર્ક, તે એનું કામ કમ્પ્લીટ કરી દે છે. ભલે આળસુ છે પણ કામ તો પૂરું કરી જ દે છે. નંબર સેવન, ટાયર્ડ એઝ મિસ્ટર રાવલ વોઝ, મિસ્ટર રાવલ થાકેલા હોવા છતાં હી ટોક ટીલ લેટ, તેમણે મોડે સુધી વાતો કરી, બરાબર. તો હાવેવરનો મતલબ, એઝનો મતલબ હોવા છતાં. નંબર એટ, ડિસ્પાઇટ હિઝ ઇલનેસ, તેની માંદગી, તેની બીમારી હોવા છતાં હી કુડ વોક, તે ચાલી શકતો હતો, ભલે બીમાર હતો પણ ચાલી શકતો હતો, બરાબર. નંબર નાઇન, ઇવન ઇફ હી પાસ્ડ, હી વોઝ નોટ હેપ્પી, તે ખુશ નહોતો. ઘણા લોકો હોય એવા, એવી સારા ટકા આવ્યા છે છતાં પણ મોઢું તમે જુઓ તો ઉતરેલી કઢી જેવું હોય, બરાબર. એને 90% ઓછા પડતા હોય, અને ઘણા બાળકો હોય બિચારા એમ હોય કે ચલો 50% આવ્યા, પાસ થઈ ગયા, યસ, વાત પતાવો, બરાબર. અને એ સેલિબ્રેશનમાં જતા રહે જ્યારે પેલો 90% પણ માથું પકડીને બેઠો હોય. તો ઇવન ઇફ હી પાસ્ડ, તે પાસ થઈ ગયો છતાં હી વોઝ નોટ હેપ્પી, તે ખુશ હતો નહીં. નંબર ટેન, ઇવન ધો હી જમ્પડ, તેણે છલાંગ મારી, તેણે કૂદકો માર્યો છતાં હી કુડ નોટ રીચ, તે પહોંચી શક્યો નહીં. ધારો કે ક્રિકેટમાં કોઈ ખેલાડીએ બોલ ફટકાર્યો છે અને ફિલ્ડિંગ કરતો ખેલાડી દોડે છે બોલની પાછળ, જમ્પ મારે છે પકડવા માટે બોલને, પણ એ બોલ સુધી પહોંચી શકતો નથી. તો વાક્ય બને, ઇવન ધો હી જમ્પડ, તેણે છલાંગ મારી, કૂદકો માર્યો છતાં હી કુડ નોટ રીચ, તે પહોંચી ના શક્યો બિચારો, બરાબર. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ફંક્શન છે આપણું 13મું, એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ. અલ્ટરનેટિવનો મતલબ શું થાય? વિકલ્પ, ઓપ્શન. કદાચ અલ્ટરનેટિવ ના આપ્યું હોય અને એક્સપ્રેસિંગ ઓપ્શન લખ્યું હોય તો પણ આ જ ફંક્શન થાય, વિકલ્પ બતાવવા માટે વપરાય. તો વિકલ્પ બતાવતા શબ્દો કયા છે? યાદ છે તમને? યસ, ઓર, આઈધર ઓર, નાઈધર નોર, આ ત્રણ સંયોજકો યાદ રાખવાના તમારે અલ્ટરનેટિવ માટે. આ ત્રણ શબ્દો હોય એટલે સમજી લેવાનું કે એ અલ્ટરનેટિવ ફંક્શન છે, બરાબર, આ સંયોજકો. અને એનો પણ આપણે વિડીયો બનાવેલો છે મિત્રો, જો આઈધર ઓર નાઈધરનો ના ખબર પડતી હોય વાક્યરચના કેવી છે તો વિડીયો જોઈ લેવો, એટલે તમને બધી સીધી સરળ સમજણ પડી જશે. ચાલો એક્ઝામ્પલથી સમજીએ. પહેલું વાક્ય, યુ મે સિટ હિયર ક્વાઇટલી, તમે અહીં બેસી શકો છો ચૂપચાપ, ક્વાઇટલી, સહેજ પણ બોલવાનું નથી. ઓર લીવ, અથવા તો નીકળી જાઓ, બેમાંથી એક કરવાનું છે, બેમાંથી એક વિકલ્પ આપ્યો છે, કાં તો શાંતિથી અહીં જપીને બેસો અથવા નીકળો, લીવ. બીજું, આઈ વિલ હેવ આઈધર ટી ઓર કોફી, હું કાં તો ચા લઈશ કાં તો કોફી, આઈધર ટી ઓર કોફી. વિકલ્પમાં તમને ખબર હશે કે જે બે વિકલ્પો છે ટી અને કોફી, એ બંનેની પહેલાં આપણો શબ્દ મૂકવાનો છે આઈધર અને ઓર, બરાબર. આઈ વિલ હેવ આઈધર ટી ઓર કોફી. ચલો નંબર ત્રણ, સાહિલ કેન ટોક ટુ મી, સાહિલ મારી સાથે વાત કરી શકે છે, ઓર માય ફ્રેન્ડ, અથવા મારા મિત્ર સાથે વાત કરી શકે.
કાં તો મારી સાથે કાં તો મારા મિત્ર સાથે, બેમાંથી કોઈ પણ એકની સાથે વાત કરી શકે છે. નંબર ચાર, હેત વિલ નાઇધર વોચ અ મૂવી, હેત ના તો મૂવી જોશે, નોર ગો આઉટ ટુ પ્લે, કે ના તો બહાર રમવા માટે જશે, બેમાંથી એકે કામ કરશે નહીં, બરાબર. ત્યારબાદ નંબર પાંચ, શી વિલ વિઝિટ, તે મુલાકાત લેશે, આઈધર ગોવા ઓર જયપુર, કાં તો ગોવાની મુલાકાત લેશે કાં તો જયપુરની મુલાકાત લેશે, બેમાંથી એકની મુલાકાત તે લેશે. તો જુઓ, દરેક વાક્યમાં કાં તો ઓર છે, કાં તો આઈધર ઓર છે, અથવા નાઈધર નોર છે. આ ત્રણ શબ્દો તમારે ખાસ સમજી લેવાના એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ફંક્શન માટે, બરાબર બાળકો, સમજાઈ રહ્યું છે ને. છઠ્ઠું વાક્ય છે, યુ કેન હેવ કેક ઓર બિસ્કિટ્સ, તમે કાં તો કેક લઈ શકો છો અથવા બિસ્કિટ, બેમાંથી જે ખાવું હોય તમે ખાઈ શકો છો, બરાબર મિત્રો. તો ચાલો આગળ વધીએ નેક્સ્ટ ફંક્શન તરફ. ચૌદમું ફંક્શન કમ્પેરિઝન. કમ્પેરિઝન એટલે તુલના, સરખામણી. તો સરખામણી માટે આપણને ડિગ્રી, પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી, એના ઓળખ શબ્દો યાદ હોવા જોઈએ, એની વાક્યરચના યાદ હોવી જોઈએ, બરાબર. તો કઈ રીતે છે જરા જોઈએ, ચાલો સમજાવી દઉં. એઝ વિશેષણ એઝ હોય અથવા સો વિશેષણ એઝ હોય વાક્યની અંદર, તો એ પોઝિટિવ ડિગ્રી હોય, બરાબર. એઝ વિશેષણ એઝ અથવા સો વિશેષણ એઝ, તો પોઝિટિવ ડિગ્રી હોય. પછી ER વાળું રૂપ કે મોર વાળું વિશેષણ હોય, પ્લસ ધેન હોય, ER વાળું કે મોર વાળું વિશેષણ. તો ER વાળું વિશેષણ કેવું હોય, જેમ કે લોંગના બદલે લોંગર હોય, શોર્ટના બદલે શોર્ટર હોય, ટોલના બદલે ટોલર હોય, સ્માર્ટના બદલે સ્માર્ટર હોય, તો એ ER વાળું વિશેષણ થયું. અથવા મોર વાળું વિશેષણ, મોર વાળું વિશેષણ કેવું હોય, તો જે લાંબા સ્પેલિંગ છે, બ્યુટિફુલ, વન્ડરફુલ, ઇન્ટરેસ્ટિંગ, હેન્ડસમ, એની પહેલાં મોર લાગે, મોર હેન્ડસમ, મોર બ્યુટિફુલ, બરાબર. આવા શબ્દો હોય, પ્લસ ધેન હોય, તો સમજવાનું કે એક કમ્પેરેટિવ ડિગ્રી છે, ડિગ્રીનું વાક્ય એટલે કમ્પેરિઝન. ત્યારબાદ ત્રીજી ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી, કે જેમાં ધ હોય પ્લસ ESTકે મોસ્ટ વાળું વિશેષણ હોય, બરાબર. ESTવાળું એટલે કે ટોલેસ્ટ, લોંગેસ્ટ, શોર્ટેસ્ટ, બરાબર, હેપ્પીએસ્ટ, આવા વિશેષણો હોય. અથવા મોસ્ટવાળું વિશેષણ હોય, તો ક્યારે મોસ્ટ લાગે, તો લાંબુ વિશેષણ હોય તો મોસ્ટ લાગે. આઠમા ધોરણમાં તમે ડિગ્રી ભણી ગયા છો, બરાબર, મોસ્ટ વન્ડરફુલ, મોસ્ટ બ્યુટિફુલ, મોસ્ટ અમેઝિંગ, મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ, આવું હોય તો સુપરલેટિવ ડિગ્રી. ટૂંકમાં આ ત્રણ ડિગ્રીમાંથી કોઈ પણ ડિગ્રીનું વાક્ય હોય એટલે એને કમ્પેરિઝન જ કહેવાય. ફંક્શનનું નામ કમ્પેરિઝન, બરાબર, તુલના દર્શાવવા માટે, સરખામણી દર્શાવવા માટે આપણે વાપરીએ. ચાલો એક્ઝામ્પલ જોઈએ. પહેલું, નીરવ ઇઝ એઝ ટોલ એઝ જીમી. નીરવ ઇઝ એઝ ટોલ એઝ જીમી. જુઓ, એઝ વિશેષણ એઝ આવ્યું એટલે કમ્પેરિઝન, પોઝિટિવ ડિગ્રી. બીજું, સીમા ઇઝ મોર બ્યુટિફુલ ધેન મીના. સીમા મીના કરતાં વધુ સુંદર છે. મોર આવ્યું બ્યુટિફુલની પહેલાં અને પાછળ ધેન આવ્યું, કમ્પેરેટિવ ડિગ્રી છે, ફંક્શન થયું કમ્પેરિઝન, બરાબર. તમારે સમજવાનું એટલું જ છે કે ભાઈ ડિગ્રી છે ને એટલે કમ્પેરિઝનનું વાક્ય હોય. ચાલો ત્રીજું વાક્ય, રિતેશ ઇઝ ધ ફાસ્ટેસ્ટ ઓફ ઓલ ધ બોયઝ. રિતેશ બધા જ છોકરાઓમાં સૌથી ઝડપી છે, મિલ્ખા સિંઘ જ બની ગયો છે રિતેશ, એવો ભાગે એવો ભાગે બધાને વાહે મૂકી દે, બરાબર. તો શું આવ્યું અહીંયા, ધ આવ્યું અને ESTY વાળું વિશેષણ આવ્યું, ફાસ્ટેસ્ટ. સીધી જ આપણને ક્લિક થવી જોઈએ, દિમાગ કિવત્તી જલા દો, કમ્પેરિઝન ફંક્શન, બરાબર. નંબર ચાર, ધીસ પેન ઇઝ કોસ્ટલીયર ધેન ધેટ વન. આ પેન પેલી પેન કરતાં મોંઘી છે, કોસ્ટલી, એનું કોસ્ટલીયર, વાય કાઢીને IER લગાડ્યો અને પાછળ ધેન છે, કમ્પેરેટિવ ડિગ્રી છે, ડિગ્રી એટલે કમ્પેરિઝન, બરાબર. ચલો નંબર પાંચ, દિલ્હી ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી. દિલ્હી સૌથી વધારે પ્રદૂષિત શહેર છે, આપણને ખ્યાલ જ છે કેટલું પ્રદૂષણ છે ત્યાં, શ્વાસ લેવાની જગ્યા નથી ત્યાં, બરાબર. એટલે દિલ્હી ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી, ધ આવ્યું, મોસ્ટ આવ્યું, ST વાળું રૂપ આવ્યું, બરાબર. કઈ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી, ડિગ્રી એટલે કમ્પેરિઝન. ત્રણમાંથી કોઈ પણ ડિગ્રી હોય એટલે કમ્પેરિઝન જ હોય, ડિગ્રી વાલનો દરિયો, તમને ખબર જ છે બધાને, બરાબર. ચાલો આગળ વધીએ. ત્યારબાદ નેક્સ્ટ ફંક્શન નંબર 15, રિપોર્ટિંગ. રિપોર્ટિંગ એટલે પરોક્ષ કથન. ખબર ના પડી એમ કે સાહેબ આ પરોક્ષ કથન એટલે શું, એટલે આ ભાઈ ઇનડાયરેક્ટ સ્પીચ. રિપોર્ટિંગ એટલે ઇનડાયરેક્ટ સ્પીચ, અને ઉમા ધોરણનો ટોપિક. ઇનડાયરેક્ટનું વાક્ય હોય એટલે રિપોર્ટિંગનું વાક્ય કહેવાય, સમજ્યા, બરાબર.
એટલે કે રિપોર્ટિંગ વર્બ તરીકે ક્યાંક સેડ હશે, ક્યાંક ટોલ્ડ હશે, આસ્કડ હશે, ઓર્ડર્ડ, રિક્વેસ્ટેડ, એક્સક્લેમ્ડ જો ઉદ્ગાર વાક્ય હશે તો, એડવાઇઝડ, આવા રિપોર્ટિંગ વર્બ વપરાયા હોય તો સમજવાનું કે એ ઇન્ડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે. જો ઇન્ડાયરેક્ટ ટોપિક આવડતો હોય તો તમને આ ફંક્શન આવડે જ. બરાબર, જોઈએ એક્ઝામ્પલ. પહેલું, ધ પ્રિન્સિપાલ સેડ ધેટ, પ્રિન્સિપાલે કહ્યું કે ઇટ વોઝ અ હોલિડે, રજાનો દિવસ હતો, મજા કરો. બીજું, આઈ ટોલ્ડ હર ધેટ, મેં તેણીને કહ્યું કે ફાધર વોઝ એંગ્રી, બાપા ગુસ્સે છે, માય મેન ભૂત બનાવી દેશે આ. બરાબર, તો ટોલ્ડ આવ્યું, ધેટ આવ્યું, ખબર પડવી જોઈએ. આઈ ટોલ્ડ હર ધેટ, મેં તેણીને કહ્યું કે, ઇન્ડાયરેક્ટ કરેલું વાક્ય છે કે બાપા ગુસ્સે હતા. ત્રીજું, ફાધર ઓર્ડર્ડ, બાપુજીએ આદેશ કર્યો સન, દીકરાને, ટુ બ્રિંગ ફ્રૂટ્સ, કે બેટા ફળ લઈ આવો. બરાબર, શું લઈ આવો? ફળ લઈ આવો. તો ફાધર ઓર્ડર્ડ સન, ઓર્ડર્ડ ક્યારે આવે રિપોર્ટિંગ વર્બ ઓર્ડર્ડ? જ્યારે આજ્ઞાર્થ વાક્ય હોય. બરાબર, ફાધર ઓર્ડર્ડ સન ટુ બ્રિંગ ફ્રૂટ. ચલો, ત્યારબાદ નંબર ચાર, રવિ એક્સક્લેમ્ડ વિથ જોય ધેટ, રવિએ આનંદ સાથે ઉદ્ગાર કર્યો કે ઇટ વોઝ અ નાઇસ આઈડિયા, તે આઈડિયા ખૂબ જ નાઇસ હતો, સરસ હતો. તો એક્સક્લેમ્ડ આવ્યું, ઉદ્ગાર વાક્યનું ઇન્ડાયરેક્ટ કરીએ એટલે એક્સક્લેમ્ડ આવે. એક્સક્લેમ્ડ વિથ જોય, એક્સક્લેમ્ડ વિથ સેડ, એક્સક્લેમ્ડ વિથ ગ્લેડ, એક્સક્લેમ્ડ વિથ એંગર, આવા રિપોર્ટિંગ વર્બ આવે. સંયોજક ધેટ આવે, જુઓ બંને છે, એટલે ઇન્ડાયરેક્ટ સ્પીચ, એટલે રિપોર્ટિંગનું વાક્ય કહેવાય. ચલો, નંબર પાંચ, ધ ડૉક્ટર એડવાઇઝડ મી, ડૉક્ટરે મને એડવાઇઝ આપી, સલાહ આપી, ટુ ટેક રેસ્ટ, કે આરામ કરો. તો જુઓ, ડૉક્ટર સલાહવાળું વાક્ય, આજ્ઞાર્થ વાક્ય, રિપોર્ટિંગ વર્બ એડવાઇઝડ આવ્યું, સંયોજક ટુ આવ્યું. આવું તમને દેખાય મિત્રો, એટલે સમજી જવાનું કે ઇન્ડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે એટલે એને ફંક્શન કયું લાગે? રિપોર્ટિંગ. બરાબર, સમજણ પડી રહી છે ને? ચાલો ત્યારે મિત્રો આગળ વધીએ નેક્સ્ટ ફંક્શન તરફ. ફંક્શન નંબર 16, રિસ્પોન્સ. રિસ્પોન્સ આપવો એટલે પ્રતિક્રિયા આપવી, જવાબ આપવો, કોઈ વ્યક્તિના સવાલનો જવાબ આપવો. બરાબર, તો એને કહેવાય પ્રતિક્રિયા. તો એની અંદર શું હોય? તો કોઈ પણ ઘટના અંગે તમે કોઈ જવાબ આપી રહ્યા છો, કોઈ એક્શન લઈ રહ્યા છો, સામેવાળા વ્યક્તિને કોઈ પ્રતિક્રિયા આપી રહ્યા છો, તો એ ટોપિક રિસ્પોન્સ ફંક્શન કહેવાય. સમજ્યા? ચાલો એક્ઝામ્પલથી સમજીએ. યસ શ્યોર, હા હા ચોક્કસ, કેમ નહીં, અરે તમને ના પડાતી હશે, યસ શ્યોર. તો આ રિસ્પોન્સ થયો. બીજું, ઓફકોર્સ, વાય નોટ, અરે રે ભાઈ, એવું કે તમારા માટે અમે કદી એવું રાખ્યું છે? વાય નોટ, કેમ નહીં, લઈ જાઓ લઈ જાઓ, તમારી જ છે વસ્તુ, ઓફકોર્સ વાય નોટ. તો શોર્ટ આન્સર, બરાબર, એ આપણી પ્રતિક્રિયા છે, આપણો રિસ્પોન્સ છે. યુ આર વેલકમ, કોઈ થેન્ક યુ કે આપણને શું કહીએ, આપણે કેવો રિસ્પોન્સ આપીએ? યુ આર વેલકમ, તમારું સ્વાગત છે. બરાબર, નંબર ચાર, આઈ એમ સોરી બટ આઈ એમ બિઝી નાઉ, મને માફ કરી દેજો પણ હું અત્યારે બહુ બિઝી છું, તમારું કામ નહીં થઈ શકે, ફરી ક્યારેક આવો, અત્યારે નહીં થાય યાર, આઈ એમ વેરી બિઝી, સોરી, માફ કરી દો. બરાબર, તો આ રિસ્પોન્સ આપ્યો આપણે, કોઈ કામ કરાવવું છે કે આપણી પાસે કોઈને, પણ આપણે તો બિઝી છીએ, આપણે ના પાડી દીધી. નંબર પાંચ, નો આઈ કાન્ટ, ચોખ્ખી ના, હડાહડ ના, નો આઈ કાન્ટ, ના હું નહીં કરી શકું. બરાબર, તો આ રિસ્પોન્સ થયો. ઓફકોર્સ યુ કેન, અરે ચોક્કસ તમે કરી શકો, કેમ નહીં, ઓફકોર્સ, હા હા, કેમ નહીં. તો આ બધા તમે જુઓ શોર્ટ આન્સર્સ છે, નાની નાની પ્રતિક્રિયાઓ છે. બરાબર, જે આપણે કોઈ બાબતને લઈને કરતા હોઈએ છીએ, તો આવા બધા જવાબો રિસ્પોન્સમાં આવશે. ઓકે, ઓળખવાના આવશે, વાક્ય કમ્પ્લીટ કરવાનું હોય ત્યારે પણ આવશે, અને રિસ્પોન્સની અંદર પણ આવશે. બરાબર, ચાલો આગળ વધીએ. ત્યારબાદ 17મું ફંક્શન અને છેલ્લું ફંક્શન, એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ, સામાન્ય વાતચીત. તો કેવી હશે સામાન્ય વાતચીત? તો જોઈએ. દુઃખ, આનંદ, શુભેચ્છા કે અભિવાદન વ્યક્ત કરવા માટે એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ ફંક્શન હશે. બરાબર, દુઃખ વ્યક્ત કરવું છે, આપણો આનંદ કે આપણી ખુશી વ્યક્ત કરવી છે, કોઈને શુભેચ્છા આપવી છે, કોઈનું અભિવાદન કરવું છે, કોઈને અભિનંદન કહેવું છે, તો પણ આ એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ નામનું ફંક્શન આવશે. બરાબર, તો એક્ઝામ્પલ જોઈએ કે કેવા કેવા વાક્યો આની અંદર વપરાય છે. લેટ સી, પહેલું વાક્ય, હાઉ આર યુ, કેમ છો તમે, મજામાં. બરાબર, તો કોઈને આપણે પૂછીએ ને કે હાઉ આર યુ, હાઉ ડુ યુ ડુ, તો આ શું કહેવાય? આને શુભેચ્છા કહેવાય ને. કોઈના હાલચાલ પૂછીએ છીએ આપણે,
બરાબર. ચાલો ત્યારબાદ બીજું, બાય, સી યુ સૂન, આવજો, ફરી ના મળતા, આ જન્મે મળ્યા ફરી ના મળતા, અથવા ફરી મળીશું, સી યુ સૂન, ફિર મિલેંગે ચલતે ચલતે, બરાબર. તો આને પણ શું કહેવાય? તો આને પણ શુભેચ્છા કહેવાય. કોઈનું અભિવાદન કર્યું આપણે, આઈ એમ ફાઇન, થેન્ક યુ. કોઈ આપણને પૂછે છે હાઉ આર યુ, કેમ છો તમે, તો આમ માથું પકડીને થોડું બેસી જવાય કે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે મારી પર, આઈ એમ ફાઇન જ કહેવું પડે ગમે એવી હાલત હોય, બરાબર. આપણું હોય બસ એમ કે મજા મોજ છે, ભલે ગમે એટલા તકલીફમાં હોઈએ પણ તોય આપણા ગુજરાતીઓના મોઢામાંથી તો એમ જ નીકળે, બસ શાંતિ છે, ઉપરવાળાની દયા છે, મહેરબાની છે, તમારી મહેરબાની ગણાતો એમ કે. તો આઈ એમ ફાઇન, થેન્ક યુ, મજામાં છું, આભાર, બરાબર. તો આ પણ એક પ્રકારની શુભેચ્છા કે અભિવાદન થયું. ચોથું, ઇટ વોઝ અ પ્લેઝર ટુ મીટ યુ, તમને મળીને બહુ જ ખુશી થઈ, ભલે સહેજે ના થઈ હોય પણ તોય કહેવું પડે, ઇટ વોઝ અ પ્લેઝર ટુ મીટ યુ, નાઇસ ટુ મીટ યુ, ગ્લેડ ટુ મીટ યુ, બરાબર. આવું કહેવું પડે, ફોર્માલિટી કરવી પડે, ઇટ વોઝ અ પ્લેઝર ટુ મીટ યુ. ત્યારબાદ નાઇસ ટુ મીટ યુ, જો આવ્યું ને નાઇસ ટુ મીટ યુ, તમને મળીને મજા આવી, આનંદ થયો, તમે આવ્યા મને ગમ્યું, નાઇસ ટુ મીટ યુ. નંબર સિક્સ, ગુડ મોર્નિંગ સર, ગુડ ઇવનિંગ સર, આવું બધું હોય ને તો એ એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીઝ કહેવાય, બરાબર. એટલે સમજી લેવાનું બરાબર, છ એ છ. આવા તો બીજા ઘણા બધા છે પણ આ જોઈ લો અહીંયા. તો અહીંયા આપણે આ 17, ટોટલ 17 ફંક્શન્સની વાત કરી, 8 ફંક્શનની વાત આપણે પાર્ટ 1માં કરી હતી, બરાબર. અને આ બીજા જે બાકી વધ્યા 9 ફંક્શન્સ, એની વાત આપણે આ પાર્ટ 2માં કરી છે. વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો, અને શેર કરશો તો તમારો ખૂબ ખૂબ આભાર, બરાબર. તમારા મિત્ર વર્તુળમાં જેને પણ જરૂર લાગે, ફંક્શન નથી ફાવતા, ખબર નથી પડતી કયું ફંક્શન કયું છે, શું યાદ રાખવું, કઈ રીતે યાદ રાખવું, તો વિડીયો મોકલી દેવાનો, બરાબર છે. ચાલો ફરી મળીશું બીજા વિડીયો સાથે, 9મા ધોરણના 10મા ધોરણના વિડીયો સાથે ટૂંક સમયમાં. ત્યાં સુધી રજા લઉં છું, ગુડ બાય, હેવ અ નાઇસ ડે.